सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्माच्छद सदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकल जीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मंदहासरुचिरत्नाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चिंतामणि चारनी अंदर महाराजनी छेल्ले एवी लीला लखे छे के महाराज ने अनेक जीवात्माओना नाड़ी प्राण खेचीने समाधि करावता महाराजना ऐश्वर्यना दर्शन स्वामी के में कर्या छे। सामान्य जीवात्माओ पण जेने क्यारेय पण धाम जोयू ना होय एटलू तो बराबर छे, पण धामनू वर्णन पण सांभळ्यू न होय एवा जीवात्माओ समाधिमां जईने बद्रिका आश्रम गोलोक वैकुंठ स्वेद्दीप अने अक्षरधामनू वर्णन पृथ्वी पर आवीने करता, एवुं ज्यारे अनेक अनेक लोको सांभळता त्यारे ने बहु मोटू भगवान श्रीहरिनू आश्चर्य लागतुं। समाधिनी अंदर महिनाओना महिनाओ सुधी रहेला जीवात्माओने समाधिमांथी पोतानी इच्छा द्वारा पोताना संकल्प द्वारा पोतानी चपटी द्वारा परत लावता महाराजनुं महामोटुं ऐश्वर्य एना दर्शन स्वामी के मैं कर्या छे। आ बधाय लीला चरित्रों लखवा पाछळनो स्वामीनो अभिप्राय एटलो ज छे, भगवान श्री हरि जेवा छे एवा आपणने समझाय अने जेवा छे एवा जो आपणने समझाई जाय तो आपणा हृदयनी अंदर श्रीजी महाराज जेवी रीते राखवा जोईए एवी रीते रही जाय। जे वात यथार्थ समझाणी होय छे ए वात ज हृदयमां रही शके छे, जे वात यथार्थ समझाणी नथी ए वात हृदयस्थ थती नथी। रुपियानो महिमा यथार्थ समझानो छे तो रुपिया हृदयने विषे रही जाए छे, मळता होय तो आपणे गमे एटला भगत होईए तो ए छोड़ता नथी, एवुं कंईक प्राप्त थतुं होय तो आपणे गमे त्यांथी लेवा माटे पहोंची जईए छे, भले नीतिथी मेळववा माटे जईए आपणे सत्संगमां छीए पण ए मळता होय तो आपणे लई लईए छे, आपणे एनी अंदर क्यारेय पण आळस के प्रमाद राखता नथी। આપણને પાંચ દિવસ પછી મળવાના હોય તો એની સ્મૃતિ પાંચ દિવસ સુધી કોન્સ્ટન્ટ થયા કરે છે, કારણ કે એનો યથાર્થ મહિમા સમજાયો છે એટલે હૃદયસ્થ થયું છે। ભગવાનનો મહિમા જીવને સૌ પ્રથમ ઇન્દ્રિયોમાં આવે છે, વાચ્યાર્થ વાચ્યાર્થ હોય છે, બોલી શકે છે સાંભળી શકે છે, એનું બહુ મનન કરતાં કરતાં એ અંતઃકરણ સુધી પહોંચે છે અને ત્યાર પછી એનું રટણ કરતાં કરતાં એ આત્મા સુધી પહોંચે છે અને જ્યારે આત્મા સુધી
ભગવાન શ્રી હરિનું ઐશ્વર્ય, ભગવાન શ્રી હરિનો મહિમા સમજાઈ જાય છે ત્યારે આત્માને એવું કહેવું નથી પડતું કે પરમાત્માને ધારી રાખજે. આત્મા પાસે એવી એક લેંગ્વેજ છે, જે વાત એને જેવી છે એવી સમજાઈ જાય છે એટલે આત્મા એનો ધારક આપોઆપ જ થઈ જાય છે. આત્માને ભગવાને સહજ એવી લેંગ્વેજ આપેલી છે, સહજ એવી ભાષા આપેલી છે, સહજ એવી સ્થિતિ આપેલી છે જે વાતને સારી રીતે, સંપૂર્ણ રીતે, ચારે તરફથી પરિપૂર્ણ રીતે સમજી લે છે એ વાત આત્મા તરત ધારી શકે છે. એ ચાહે પછી કંઈ પણ પદાર્થ હોય, સ્ત્રી આદિક હોય, ધન આદિક હોય, કે બ્રહ્માંડનો કોઈ પદાર્થ હોય, કે બ્રહ્માંડનો કોઈ લોક હોય, કે બ્રહ્માંડથી પરના લોક હોય, કે ધામ હોય, કે ધામના મુક્તોની સભા હોય, કે પુરુષોત્તમ નારાયણની સ્વયં અચરજકારી મૂર્તિ હોય, એમાંનું કંઈ પણ હોય, આત્મા પાસે એક જ પરિભાષા છે. મને તમે રટન કરી કરીને ને મનન કરી કરીને જે સમજાવશો એનો ધારક હું થઈ જઈશ. આત્માને જન્મો જન્મથી જગત અને જગત સંબંધી પદાર્થો, માયા અને માયામાંથી ઉત્પન્ન થયેલા કાર્ય માત્રને સમજાવવા માટેના પ્રયત્નો થયા છે, પોતા તરફથી થયા છે, બીજા તરફથી થયા છે, પરંતુ એને ક્યારેય પણ ભગવાનનો મહિમા સમજાવવા માટે પ્રયત્ન નથી થયો. જો ભગવાનનો મહિમા સમજાવવા પ્રયત્ન થશે તો આ જ આત્મા પરમાત્માનો ધારક થશે. નિષ્કુળાન સ્વામીની એ માટેની મહેનત છે. આપણા જેવા જીવાત્માઓના હૃદયની અંદર અંતર્યામી રૂપે અખંડ બેઠેલા એવા આપણા વાલા મહારાજ એ તરફની આપણી દ્રષ્ટિ રહે અને તેજોમય ધામને વિશે, આત્મા આપણો તેજોમય છે, એ તેજોમય ધામ બની જાય અને એને વિશે મહારાજને અખંડ જોયા કરીએ એવું સ્વામી આપણા માટે દયામય પ્રયત્ન કરી રહ્યા છે. એટલે જ શ્રીજી મહારાજના આવા ઐશ્વર્યોની વાત સ્વામી લખે છે. અહીંયા આગળ સ્વામીએ છેલ્લે આપણને એવો રસપાન કરાવ્યું મહારાજની મૂર્તિનું કે મહારાજને અનેક આવી સમાધિ પ્રકરણ દ્વારા અનેકને પોતાની મૂર્તિમાં ખેંચતા, અનેકને પોતાના આશ્રિત કરતા સ્વામી કે મેં જોયા છે. સમાધિ પ્રકરણની આપણે ઘણીક લીલાઓ સાંભળી હતી. આગળ સ્વામી લખે છે, વળી વિસાડાના વાસી દ્રગે દીઠા છે, દેખે છે જનતે સુખ રાશી દ્રગે દીઠા છે, જગાડે સમાધિ માંથી જ્યારે દ્રગે દીઠા છે, કરે વાત દામની ત્યારે દ્રગે દીઠા છે, તે સાંભળી સુખ દામ દ્રગે દીઠા છે, હસે મંદ મંદ ગન શ્યામ દ્રગે દીઠા છે. સામાન્ય જીવો જ્યારે સમાધિમાં જઈ ધામોનું વર્ણન આ પૃથ્વી પર આવીને કરે ત્યારે શ્રીજી મહારાજ મંદ મંદ હસતા, મહારાજ મંદ મંદ હસીને એ મમુક્ષુ પ્રત્યેનું હેત વધારી દેતા, મહારાજ એમ હસતા કે આ વાત આવા સામાન્ય જીવને ક્યાંથી આવડે, ક્યાંથી આને આવી ધામનો અનુભવ થાય, આવડી મોટી વાત આવો સામાન્ય જીવ કરે છે, એમ જોઈને મહારાજ મંદ મંદ હસતા. ઓલાને જે આશ્ચર્ય લાગતું એ જોઈને મહારાજ મંદ મંદ હસતા, એની વાતો સાંભળીને બીજા લોકોને જે આશ્ચર્ય લાગતું એ જોઈને શ્રીજી મહારાજ મંદ મંદ હસતા. ભગવાનનું મંદ હાસ્ય એટલી જોવાની જો ટેવ પડી જાય ને તો એ અંતરમાં સુખ વર્ત્યા કરે. ભગવાન જે મંદ મંદ હસે છે એ ભગવાનની હાસ્યાકૃતિ જેને જોવાની ટેવ પડી જાય કે મહારાજને મારે મંદ મંદ હસતા જોયા જ કરવા છે, જોયા જ કરવા છે, આવી જેની વૃત્તિ થઈ જાય, ધીરે 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 એના જીવનની અંદર પણ પુરુષોત્તમ નારાયણનું હાસ્ય, જગતના હાસ્ય તો બહુ કર્યા પણ પુરુષોત્તમનું હાસ્ય જ્યારે આપણી મુખાકૃતિ પર પ્રગટ થાય, પુરુષોત્તમનું હાસ્ય જ્યારે આપણા હૃદયની અંદર પ્રગટ થાય,
પુરુષોત્તમના હાસ્યમાં આપણી વૃત્તિ જ્યારે ફસાઈ જાય ત્યારે આપણે સાચું હાસ્ય કર્યું કહેવાય, સાચું હાસ્ય જોયું કહેવાય. મહારાજ મંદ મંદ હસે છે. સ્વામી આગળ લખે છે, મુમુક્ષુને સાધુ કરતા દ્રગે ડીઠા છે, નંદ પદવે નામ ધરતા દ્રગે ડીઠા છે, મુમુક્ષુને સાધુ કરતા દ્રગે ડીઠા છે, નંદ પદવે નામ ધરતા દ્રગે ડીઠા છે. શ્રીજી મહારાજ ધૂળ ધોયા જેમ ધૂળમાંથી સોનું ખોળતા હોય એમ શ્રીજી મહારાજ પામર અને વિષયી જીવોનો આખું બ્રહ્માંડ ભરેલું છે એમાંથી મુમુક્ષુને ખોળતા, મુમુક્ષુને શ્રીજી મહારાજ સતત ખોળતા. આ પૃથ્વીના પટળ ઉપર જ્યાં જ્યાં મુમુક્ષુઓ શ્રીજી મહારાજના સમયે પ્રગટ થયેલા હતા એ બધાને શ્રીજી મહારાજે ખેંચ્યા છે. ગુણાદિતાનંદ સ્વામી કે એક મણ ચુંબક આવ્યું હોય તો એક મણ લોઢાને ખેંચે, બે મણ ચુંબક આવ્યું હોય તો બે મણ લોઢાને ખેંચે, અને ચુંબકનો પહાડ આવ્યો હોય તો આખા લોઢાના પહાડોને ખેંચે, અને મેરુ જેવડો જો ચુંબકનો પહાડ હોય ને તો આખી પૃથ્વીના લોઢાને ખેંચે. શ્રીજી મહારાજ તો એવો લોઢા એવી ચુંબકનો આખો પહાડ છે. મુમુક્ષુ રૂપી લોઢાને પૃથ્વીમાં જ્યાં જ્યાં પૃથ્વીના પટળ ઉપર હતા ત્યાંથી ખેંચ્યા છે, ખેંચ્યા છે. ધૂળ ધોયા ધૂળમાંથી સોનું ખોળે છે એમ ભગવાન અને ભગવાનના મોટા પુરુષો વિષય અને પામર જીવોના ઢગલામાંથી મુમુક્ષુને ખોળે છે. જેમ શાકભાજી ખરીદવા ગયેલો વ્યક્તિ શાકભાજીના ટોપલાની અંદર હાથ લગાવી લગાવીને સારું સારું શાકભાજી જે હોય એના પીસ વીને છે, આખો પરવરનો ટોપલો હોય, આખો રીંગણનો ટોપલો હોય, આખો મરચાનો ટોપલો હોય, એમાંથી સારા સારા પીસ હોય, તાજા દેખાતા હોય, વાસી ના થઈ ગયા હોય, બગડી ગયા ના હોય એવા પીસને વીને છે. ભગવાન શ્રીહરિ પામર અને વિષયોના ઢગલા થયેલા જે જીવાત્માઓ છે એમાંથી મુમુક્ષુ જીવને વીને છે. ભગવાનના મોટા પુરુષો એ સમયે અને આજે વર્તમાન કાળે અને ભવિષ્યની અંદર વિષય અને પામર જીવોનું બ્રહ્માંડ ભર્યું છે એવા ઢગલાઓમાંથી મુમુક્ષુ જીવોને અંદરથી ચૂસ કરીને કાઢે છે. અને મુમુક્ષુઓને શ્રીજી મહારાજ જેની ઉત્તમ મુમુક્ષુતા હતી એને શું કરતા, તો કે મુમુક્ષુને સાધુ કરતા દ્રગે ડીઠા છે. આ સંસારની ઉલટી ભગવાન કરાવી દેતા અને એને પોતાની મૂર્તિમાં જોડીને એને ભગવી કંથા પહેરાવીને પોતાની રાણી બનાવીને અનેકના કલ્યાણને અર્થે સૌથી ઊંચામાં ઊંચી પદવી સાધુની છે એવી સાધુની પદવી શ્રીજી મહારાજ મુમુક્ષુને દેતા. સાધુ જેવી તો કોઈ પદવી નથી, ગુણાદિતાનંદ સ્વામી વાતમાં કહે છે, એવી પદવી મુમુક્ષુને મહારાજ દેતા. આજે પણ મોટા પુરુષો દ્વારા, સત્પુરુષો દ્વારા આવા કાર્ય થાય છે જેને આપણે નજરે નિહાળીએ છીએ. સાધુ સત્પુરુષના કર્યા થાય છે, સાધુ ભગવાનના કર્યા થાય છે, કોઈ સામાન્ય જીવના કર્યા સાધુ થતા નથી. સાધુનો અર્થ ભગવા કપડાં એકલા થતું નથી, સાધુનો અર્થ થાય છે જેના સ્વભાવ સાધુ થાય, જેના જીવન સાધુ થાય, જેના ઇન્દ્રિયો અંતઃકરણ સાધુ થાય, જેના વર્તન સાધુ થાય, જેનું બોલવું સાધુ થાય, જેનું જોવું સાધુ થાય, જેનું સૂવું સાધુ થાય, જેનું ખાવું સાધુ થાય, એના સતત એક એક ક્રિયાની અંદર સાધુતા તરફની જેની દ્રષ્ટિ હોય, ભલે સાધુતાના શિખર સુધી પહોંચી ન ગયો હોય છતાં પણ એને સાધુતાના શિખર સર કરવા તરફની ખેવ ના હોય, એવા મુમુક્ષુને સાધુ કરવા એ સત્પુરુષ કરી શકે. સામાન્ય આલી મવાલી જીવના કામ નથી. ગમે તે ગમે એવી વાત કરી શકતો હોય ને ગમે તે કરી શકતો હોય સાધુ ન થઈ શકે. સાધુ ભગવાનના કર્યા થાય છે, જેમાં ભગવાન અખંડ રહ્યા છે એવાના કર્યા સાધુ થાય છે. અને એવા સાધુઓ દ્વારા
આજે સત્સંગની અંદર કેટલી મોટી સેવા થતી હોય વિચારો. એક સત્પુરુષ જો આ પૃથ્વી પર ન હોય, ભગવાન તો મનુષ્ય આકારે હોય ત્યારે ભગવાને કાર્ય કર્યું, પણ ભગવાન મનુષ્ય આકારે ન હોય ત્યારે ભગવાન સત્પુરુષમાં રહીને કાર્ય કરે છે. જો પૃથ્વી પર સત્પુરુષો તો ગણતરીના જ હોય છે, 50, 100, 500, 1000 સત્પુરુષો હોય પૃથ્વી પર, આટલા મોટા ખરબોની સંખ્યા હોય ને એમાં હોય મુઠ્ઠીભર સત્પુરુષો. એવા મુઠ્ઠીભર સત્પુરુષો આ પૃથ્વી પર ના હોય તો આ પૃથ્વી છે ને રસાતળમાં જતી રહે, કારણ કે એવા સત્પુરુષો એના આધારે એકાંતિક ધર્મ ટકેલો હોય છે. સત્પુરુષના આધારે એકાંતિક ધર્મ છે, સત્પુરુષના આધારે સાધુ છે, સત્પુરુષના આધારે શાસ્ત્ર છે, અને સત્પુરુષના આધારે તીર્થો છે. સત્પુરુષો લુપ્ત થાય એટલે બધી જ આધ્યાત્મિકતા લુપ્ત થઈ જાય, કારણ કે ભગવાનને ધારક પાત્ર જ ન રહ્યું. ભગવાનને ધારક પાત્ર ના રહે એટલે એકાંતિક ધર્મ તો આપોઆપ અદૃશ્ય થઈ જાય. શ્રીમદ સત્સંગી જીવન કહે છે રહે જ નહીં, અને એકાંતિક ધર્મ ન રહે તો કોઈ મુમુક્ષુ ક્યારેય સાધુ થાય નહીં. જ્યાં એકાંતિક ધર્મ છે ત્યાં જ મુમુક્ષુ સાધુ થવા માટે તૈયાર થઈ શકે છે, ત્યાં ગયેલો મુમુક્ષુ સાધુ થઈ શકે છે. જ્યાં એકાંતિક ધર્મનું રક્ષણ નથી, જ્યાં એકાંતિક ધર્મનું પોષણ નથી, જ્યાં એકાંતિક ધર્મનું દર્શન નથી, એ જગ્યાએ ક્યારેય મુમુક્ષુ સાધુ નથી થઈ શકતો. શ્રીજી મહારાજ સ્વયં એકાંતિક ધર્મના પોષક હતા. શ્રીજી મહારાજે મુમુક્ષુને સાધુ કર્યા. કેવા કેવા સાધુ, કેવા કેવા મુમુક્ષુને કર્યા, એક બે ચરિત્રો આપણે સાંભળીએ. મારવાડ દેશની અંદર જોધપુરની અંદર એક મુમુક્ષુ રહેતા હતા. 22 વર્ષની એની અવસ્થા હતી. જોધપુરના હતા. એમના પિતા દેહ મેલી ગયા હતા અને એમને પોતાના પુત્રમાં હેત બહુ હોવાથી ભૂત થયા. પોતાના છોકરા મેત હતું એટલે ભૂત થયા. પછી એ છોકરો રાત્રે સૂવે ને ત્યારે ભૂતરૂપી એમના પિતા એમને દેખાય, એટલે એને ખબર પડી ગઈ કે મારા પપ્પા ભૂત થયા છે. એટલે પોતાના પિતાને આ ભૂતની યોનીને ટાળવા એને બહુ ઉપાય કર્યા, પણ પેલા એના બાપા દેખાતા આળસ્યા નહીં, એને ભૂતમાંથી આ છૂટી જાય એવું વિચારીને બહુ પ્રયત્ન કર્યા, પણ બાપા છૂટ્યા નહીં ભૂતયોનીમાંથી. પછી પોતાની એક ઓરમાન માં હતી એટલે એના બાપાને બીજી સ્ત્રી હશે, એનો અને ઘરનો ત્યાગ કરીને પોતાના પિતાનું સારું થાય અને ઉદ્ધાર થાય આવો વિચાર કરીને એ જોધપુરનો છોકરો 500 રૂપિયા લઈને 22 વર્ષની ઉંમરે ઘરમાંથી નીકળી ગયો અને ભગવા વસ્ત્ર જાતે પહેરી લીધા અને ગોકુળ, મથુરા, કાશી, હરદ્વાર ગયા. આટલા તીર્થોમાં જઈ અને બાપાનું સરાવનું કર્યું, તોય ડોસો રાત્રિએ દેખાતા બંધ થયા નહીં, તોય ભૂતના ભૂત જ રહ્યા. એટલે જગન્નાથપુરી ને રામેશ્વર તરફ ગયા, ત્યાં પણ સરાવનું કરાવ્યું, બ્રાહ્મણોને જમાડીને દાન કરી દીધા, તો પણ ડોસો રાત્રે દેખાય. દ્વારકા ગયા, ત્યાં રણછોડજીના દર્શન કરીને ગોમતીમાં સ્નાન કરીને બ્રાહ્મણોને દાન દીધા. બેટમાં જઈને છાપો લીધી, રણછોડજીને અષ્ટપટરાણીના દર્શન કર્યા અને રાત્રે સૂતા ત્યાં ડોસો દેખાયો. બોલો કે હારું, એકેય તીર્થ મારા બાપાનું કલ્યાણ નથી કરી શકતું, આટલું કરું છું હું, મેં ભગવા કપડાં પહેરી દીધા, આટલું દાન કરું છું, તો એ બાપાનો ઉદ્ધાર કેમ થતો નથી. પછી પોતે ત્યાંથી સુદામાપુરી ગયા, ત્યાંથી પ્રભાસ પાટણ જઈને ત્રિવેણીમાં સ્નાન કરીને ત્યાં બાપાનું સરાવનું કર્યું, બ્રાહ્મણોને જમાડીને દાન દીધા, રાત્રે હુતા ત્યાં દોષો દેખાયો. પછી સવારે ઉઠીને ચાલ્યા તે જુનાગઢ ગયા, એને જ્યાં જ્યાં સાંભળ્યું કે અહીં અહીં આવું કરે છે વિધિ ત્યાં જાય, તે દામોદર કુંડમાં નાહીને દામોદરજીના દર્શન કર્યા, બ્રાહ્મણોને દાન દીધા, રાત્રિએ સૂતા ત્યાં દોષો દેખાનો. પોતે વિચાર કર્યો, મેં આટલા બધા તીર્થ કર્યા પણ ડોસાનો ઉદ્ધાર ન થયો, હવે તો સવારમાં મારે ભૈરવ જપ ખાઈને મરવું અથવા આંબાનું ડાળખું ભાંગીને ગળામાં ફાંસો દઈને ડુંગરેથી પડીને મરવું, કારણ કે બાપાનો ઉદ્ધાર નથી કરી શકતો. પુત્ર એ જ છે, પૂમ નામના નરકથી પોતાના પિતાને તારે એનું નામ પુત્ર. પૂમ નામનું નરક છે, એનાથી પોતાના પિતાની રક્ષા કરે એટલે પુત્ર કહેવાય.
આ બધા જે નામ આપણે જેટલા સમાજની અંદર જે શબ્દ પ્રયોગો છે એ બધાય સાર્થક કોઈ અર્થ પાછળના છે. આને કહ્યું ખબરમાં મારે ભૈરવ જપ ખાઈને મરી જવું છે, ભગવાન મળે તો ન મરવું એમ મનમાં વિચારીને પાછા સૂઈ ગયા. ત્યારે તે જ રાત્રિમાં દ્વારિકાનાથ રણછોડજી એને દર્શન દીધા અને કહ્યું ગઢડા ગામમાં સ્વામિનારાયણ નામે પ્રગટ ભગવાન બિરાજે છે, ત્યાં તું જાજે તારા ડોસાનો ઉદ્ધાર કરશે ત્યારે આકાશવાણી થઈ કે તું ગઢડે જા, ત્યાં તને પ્રગટ ભગવાન મળશે અને તારા ડોસાનો મોક્ષ કરશે. આ રણછોડરાયે દર્શને દીધા અને આકાશવાણી પણ થઈ, એમ ત્રણ વાર થઈ. એ સાંભળીને પોતે ભૂખ્યાને તરસ્યા તરત ચાલી નીકળ્યા. અતિ વેગમાં ચાલ્યા જાય, રસ્તો પૂછતા જાય, એમ કરતાં ઘેલા નદીને કાંઠે આવ્યા. ત્યાં નાહીને ગામમાં દાદા ખાચરના દરબારમાં સાધુની જગ્યામાં મુક્તાનંદ સ્વામી બિરાજતા હતા. આ જોધપુરનો યુવાન ત્યાં જઈને સ્વામીને પગે વળગી પડ્યો. સ્વામી કે અરે મહાપુરુષ, પગ મૂકી દો, તમે કોણ છો? એ ભગવા કપડામાં હતા એટલે મુક્તાનંદ સ્વામીને મહિમાનું અંગ. એટલે સ્વામી કે ભાઈ તમે મહાપુરુષ, મારા પગ કેમ પકડ્યા છે? ત્યારે તે કહે હું તો ગ્રહસ્થનો છોકરો છું, આ ભગવા લુગડા તો કોઈ વાટમાં ચોર ચકાર લૂંટે નહીં, માટે રાખ્યા છે. કારણ કે જો પેલા ગ્રહસ્થના કપડામાં લૂંટે, સાધુ બાવા પાસે કાંઈ જોવે નહીં એટલે ભગવા કપડાં રાખ્યા છે એટલે કોઈ લૂંટે નહીં, એમ કહી પછી પોતાનું સઘળું વૃત્તાંત સ્વામીને કહી સંભળાવીને કહ્યું મને તમે જટ સ્વામિનારાયણના દર્શન કરાવો. ત્યારે સ્વામી કે તમે ધીરા રહો, તમને દર્શન જરૂર થશે એમ વાત કરે છે. ત્યાં મહારાજ કાર્યાનીથી આ 4 વાગે અહીં પધારવાના છે, આવી વાત કીધી, એવી વધામણી આવી. પછી મહારાજ 4 વાગે ગઢપુર પધાર્યા. દાદા ખાચરના દરબારમાં આવે ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજના દર્શન કરવા ગયા. એ સાથે પેલો મુમુક્ષુ પણ ગયો. એ વખતે મહારાજ માનકી ઘોડી ઉપર બેઠેલા અને ચરણમાં નવી જ મોજડીઓ પહેરી હતી. એ મુમુક્ષુએ મહારાજના દર્શન કરીને પેંગડે વળગી પડ્યો, આંખોમાંથી આંસુની ધાર મોજડીઓ ઉપર પડવા લાગી. ત્યારે મહારાજ મુક્તાનંદ સ્વામી કે આ કોણ છે? સ્વામી કે પ્રેમી ભક્ત છે ને, તમારા દર્શન કરવા આવેલો છે. પછી મહારાજ માનકી ઘોડી ઉપરથી ઉતર્યા અને સ્વામી સાધુની જગ્યામાં ગયા અને મહારાજ અક્ષર ઓરડે પધાર્યા. તે બ્રહ્મચારી થાળ લઈને આવ્યા. મહારાજ નાઈન જમ્યા, ચડું કરીને મુખવાસ જમ્યા, ઢોલીએ બિરાજમાન થયા. દાદો ખાચર આવ્યા, મહારાજને પગે લાગીને સામા બેઠા. મહારાજે એમની સાથે વાતો કરવા માંડ્યા. ત્યાં મુક્તાનંદ સ્વામી આવ્યા. એને જોઈને મહારાજે પોતાના પાર્ષદોને કહ્યું સ્વામીને ચાકડો નાખી આપો. એટલે રતનજી બાપુએ ઉઠીને ચાકડો નાખી આપ્યો. સ્વામી એ ઉપર બેઠા. પેલો મુમુક્ષુ સ્વામીની પાછળ બેઠો. ત્યારે મહારાજે સ્વામીને પૂછ્યું તમારી પાછળ બેઠો તે કોણ છે? પેલો જોધપુરથી છોકરો આવ્યો છે ને, કોણ છે? સ્વામી કે ખપવાળો પ્રેમી ભગત છે, ભગવાનને મેળવવા માટે અને પોતાના ડોસાનો ઉદ્ધાર કરવા માટે ઘણા તીર્થોમાં ફર્યો. જૂનાગઢમાં રાત્રિને સમય દ્વારિકાનાથજી એને દર્શન દીધા અને કહ્યું કે તને ગઢડે પ્રગટ ભગવાન મળશે એ પ્રમાણે 3 વાર આકાશવાણી થઈ, તેથી તે અહીં આવેલો છે. ત્યારે મહારાજ કેનો ડોસો તો દેહ મેલીને ભૂતિઓને પામ્યો હતો, પણ આ પ્રેમી અહીં આવ્યો ત્યારે ઘેલામાં નાયો ત્યારે જ એના ડોસાની સદગતિ થઈ ગઈ અને એને મેં બદ્રિકા આશ્રમમાં મોકલી દીધો છે. આખી દુનિયાના તીર્થોની અંદર જે કામ ના થયું એ ઘેલામાં ઓલાએ કાંઈ નહોતું કર્યું, એને તો ખબર નહોતી ઘેલાનો હું મહિમા છે. ખાલી સ્નાન કર્યું ત્યાં મહારાજ કે એનો ડોસો તો બદ્રિકાશ્રમમાં પહોંચાડી દીધો અમે, અને આ 3 દિવસથી ભૂખ્યો છે માટે બ્રહ્મચારીને કહો એને અમારા થાળની પ્રસાદી જમાડે. પછી બ્રહ્મચારીએ થાળની પ્રસાદી જમાડી. પછી મહારાજની પાસે આવ્યો ત્યારે મહારાજે એ ભક્તને પૂછ્યું તમારે અમારી પાસે રહેવું છે? ત્યારે એમને હા કહી એટલે મહારાજે એને વર્તમાન ધરાવીને કંઠી બાંધી અને ભક્તના ધોળા લુગડા પહેરાવીને લક્ષ્મીવાડીએ જવાનું કહ્યું અને કીધું કે અમારા સારું લક્ષ્મીવાડીએથી ફળ ફૂલ મોકલજો, એમ કહીને ત્યાં મોકલ્યા. ત્યારે વાડીમાં જઈને કામ કરવા લાગ્યા. એમ 5 વર્ષ સુધી વાડીમાં સેવા કરી અને 6ઠે વર્ષે એ ભક્ત દાદા ખાચરના દરબારમાં આવીને મહારાજને પગે લાગીને બોલ્યા મહારાજ મને હવે સાધુ કરો. ત્યારે મહારાજ કે પૂછ્યું શા સારું સાધુ થવું છે? ત્યારે એને કહ્યું મહારાજ મારે તમારી પાસે કથા વાર્તા સાંભળવી છે, વાડીમાં સેવા થાય પણ તમારી વાતોનું સુખ નથી આવતું તેથી સાધુ થવું છે. ત્યારે મહારાજ બોલે હજી બહુ જ સમજવાનું બાકી રહ્યું છે, એમ કહીને દીક્ષા આપી અને મહારાજ એને સાધુ કર્યા. શ્વેત વૈકુંઠાનંદ સ્વામી નામ પાડ્યું અને પછી નિત્ય મહારાજની વાતો સાંભળતા અને મારા સ્વધામમાં પધાર્યા.
ત્યારે વડતાલમાં રહ્યા હતા શ્વેત વૈકુંઠાનંદ સ્વામી. શ્રીજી મહારાજ પાસે જે નંદ પંક્તિના બધા સાધુ થયેલા હતા ને, અહીંયા આગળ નિષ્કુળાનંદ સ્વામી એમ લખ્યું, મુમુક્ષુને સાધુ કરતા દ્રગે ડીઠા છે, નંદ પદવે નામ ધરતા દ્રગે ડીઠા છે. નંદ શ્રીજી મહારાજના કરેલા બધા સાધુ નંદ પાછળ આવતું. એ નંદ શ્રીજી મહારાજે રાખ્યો, પછી મહારાજે દાસ કરી દીધા. મહારાજ કે હવે નંદ નહીં, હું જઉં પછી દાસ. એટલે હવે અમારા બધાના નામની પાછળ એ નંદ પદવીના સંતો ગયા. મહારાજે ત્યારે દાસ પંક્તિના થોડા સંતો કર્યા હતા. પછીની પરંપરામાં બધાના નામની પાછળ દાસ લાગે. તમે બધા કહો સ્વામી, પણ અમારું નામ ખરેખર દાસ છે. એ તો શ્રીજી મહારાજના સંબંધે કરીને તમે કહો સ્વામી આવ્યા. સ્વામી તો એક પુરુષોત્તમ નારાયણ, બાકી બધા દાસ જ છે. પણ એક આપણી પ્રણાલિકા સત્સંગની ચાલી આવે. બાકી સંતોના નામની પાછળ બધે દાસ લાગે. સાધુ નિષ્કામ વલ્લભ દાસ, એટલે એનો અર્થ એવો થાય નિષ્કામ વ્રત જેને પ્રિય છે એવા ભગવાન. વલ્લભ એટલે પ્રિય, જેને પ્રિય છે એનો દાસ. એટલે સાધુનું નામ તો દરેક સાધુનું નામ ગણો ને તો ખાલી દાસ જ નામ, બીજું કોઈ નામ જ નથી એનું. બાકી આપણે જે નામ આગળથી બોલાવીએ કે સુવ્રત સ્વામી કે ધ્યાન સ્વામી કે જ્ઞાન સ્વામી કે ઋષિ સ્વામી, એ જે આપણે બોલાવે છે આપણી ઓળખાણ માટે છે. બાકી દરેક સાધુઓ જે કોઈ છે બધાનું નામ ખાલી દાસ જ છે, દાસ જ એનું નામ છે. ભગવાનને જે વાલું છે એનો દાસ, એટલે દાસ નામ છે. શ્રીજી મહારાજે જ્યારે સાધુ કર્યા ત્યારે નંદ નામ આપેલા. એકવાર દંડાવ્ય દેશની અંદર બે હરિભક્તો હતા, મહારાજના દર્શને જવા તૈયાર થયા. એમાં એક એવો વિચાર કર્યો કે મારે સાધુ થઈને મહારાજ પાસે રહેવું છે. આ મુમુક્ષુ હોય ને એને આવા વિચારો થાય. એને બાળપણથી મહારાજનો કે મોટા સાધુનો યોગ થાય ને તો એ મુમુક્ષુને એવા જ વિચારો આવે કે મારે સંસાર છોડીને સાધુ થવું છે. અને ગમે એટલી વાતો સાંભળતા હોય, સત્સંગમાં વાતો તો એક હરખી જ થતી હોય છે ને. 10 છોકરા બેઠા હોય તો 10 છોકરા પાસે સાધુ કે કોઈ સત્પુરુષ વાત તો એક સરખી જ કરતા હોય, પણ એમાંથી એક બેને ચટકી લાગી જાય કે મારે સાધુ થવું છે. અને 8ને તમે ગમે એટલો પંપ મારો ને તો કે ઘોડે જ ચડવું છે, બિઝનેસમેન જ થવું છે. જો ને તમે, આપણે અહીંયા આટલા આપણા પરિવારમાં આટલા આટલા છોકરા છે, હાલો મોટા તો કંઈક હમતતાથી હોય પણ નાના હોય, 8 વર્ષના હોય, તમે અમુકને પૂછો કે બોલો તારે શું થવું છે, તો કે મારે આર્કિટેક્ટ થવું છે, મારે મોટું મંદિર. તમે કોઈ સાધુ નથી થવું, ના મારે મોટું મંદિર બનાવવું છે આર્કિટેક્ટ થઈને. અને અમુક હશે તે તમને વારે વારે એમ જ પૂછે, મને સાધુ હું ક્યારે થવું, મને ક્યારે સાધુ કરશો. એ મુમુક્ષુતા એની પૂર્વજન્મની ચાલી આવે છે. અને ઓલાને તમે ગમે એટલો પંપ મારો ને તો એ આર્કિટેક્ટ જ થવાનો, કંડક્ટર થાય, ડ્રાઈવર થાય, એમ જ થવાનો. એ કોઈ દિવસ સાધુ નહીં થવાનું, કારણ કે એની અંદર એ બીજ પડ્યું જ નથી. જેમાં બીજ પડ્યું હોય એ સાધુના માર્ગે ચાલી શકે. હા, એવું જરૂરી નથી કે ઉત્કૃષ્ટ 100% જ હોય. કોઈની અંદર 50% મુમુક્ષુતાનું બીજ પડ્યું હોય ને તે સાધુના માર્ગે ચાલવા લાગે, મોટામાં હેત રાખે, અંતેના 29માં પ્રમાણે 50માંથી એની મુમુક્ષુતા 100 સુધી પહોંચી જાય અને સાધુ જીવન એનું સાર્થક થઈ જાય. ચટકી લાગવાનો સ્વભાવ હોય એ નીકળી શકે. મુમુક્ષુ એને પાછો એનો ચટકીવાળો સ્વભાવ હોય, એક વાર ચડી જાય તો ચડી જાય. બાકી આખું જગત જાણે છે કે સંસારમાં દુઃખ સિવાય કાંઈ નથી. બધાને ખબર પડે છે કે ન્યા આગળ સવારથી ઉઠીને સાંજ સુધી એક જ છે, બીજું કાંઈ નથી. અને તમે આખી જિંદગીનો સાર કાઢો તો ગૃહસ્થાશ્રમમાં વ્યક્તિ કરી કેટલું શકે. જો નાનો હોય ભણી ગણીને કંઈક મોટો થાય, 22-25 વર્ષનો થાય, નોકરી કરે કે ધંધો નાખે, એ શરૂઆત હોય ત્યારે ઉછીનું નામ તેમ કરીને બધું કરે, એમાં વળી કંઈક ઘર લાવે, ગાડી લાવે, સ્કૂટર લાવે, એ થોડું સેટિંગ થાય, લગ્ન થાય, લગ્ન કર્યા ને ત્યાં 1-2 છોકરા થયા, તેને પાલવા પોષણ, મોટા કરો ને આ કરો ને તે કરો ને સંબંધ સાચવો, ત્યાં પેલા 20-25 વર્ષના થાય ત્યાં ગેડો થઈ ગયો અને એના લગ્નની ચિંતા કરો, ત્યાં આખું જે કંઈ ભેગું કર્યું હોય એ આખી જિંદગી દરમિયાન, એમાંનું લગ્ન પ્રસંગ કરો ને થોડું આ કરો ને આ કરો, વળાવો ને પૂરું થઈ જાય, આ બાજુ અહીંયા આગળ ઘરનો હપ્તો પૂરો થાય, આ બાજુ લગ્ન પૂરું થાય, અને ભાઈ જેવા હોય એવા ને એવા થઈ જાય 60-70 વર્ષે. આ ગ્રહસ્થાશ્રમનો ટૂંકું ટચ ગણિત છે કે
એ આખા આશ્રમ દરમિયાન જીવ આટલું કરી શકે, જે ભગવાનના ભક્તો છે એ ભગવાન ભજે છે, બાકી જગતના જીવને છોડો કે જે ભગવાનના ભગત છે, કે જેને કોઈ દી મંદિરનું પગથિયું જ ચડવાનું નથી વરહમાં એકેય વખત, એવા જે લોકો છે એનું જીવન જોવો તો એના જીવનની ડાયરી આટલી જ છે. બાકી જે ભગવાનના ભક્ત છે એ તો શ્રેષ્ઠ છે, એ તો ગૃહસ્થ આશ્રમમાં રહીને ત્યાંના વ્યવહારો સાચવતા થકા સત્સંગની સેવા કરે છે અને સત્સંગમાં આવે છે, ભજન કરે છે, એ તો સારું જ છે, એ તો મુમુક્ષુ છે. પણ તોય એવા ભક્તો છે ગૃહસ્થ આશ્રમમાં રહીને ભજન કરવાવાળા, પણ એ આખરે સાધુ થઈને જેટલી એ સત્સંગની સેવા કરી શકે એટલી કોઈ દિવસ એ ના કરી શકે, કારણ કે એની લિમિટેશન છે. તમે ગમે એટલું ધારો તો એ સોમથી શુક્ર તમારે જોબે જવું જ પડે, તમારે બહુ સેવા કરવી છે મંદિરમાં આવીને, પણ ના જ થાય, લિમિટેશન છે એની. તમારે ઘણીક વખત એવું હોય કે શનિવાર મારે મંદિર ગયા વિના હાલે જ નહીં, પણ કોઈવાર વ્યવહારનો પ્રસંગ જ એટલો અગત્યનો આવે તમારે જવું જ પડે. ભાઈનો પ્રસંગ આવ્યો, તમારા બેનને ત્યાં પ્રસંગ આવ્યો, તમારા દીકરાનો પ્રસંગ આવ્યો, શું કરો, તો જવું જ પડે. એટલે ગૃહસ્થ આશ્રમની અંદર લિમિટેશનો બહુ આવી જાય, જ્યારે ત્યાગ આશ્રમની અંદર તમે સુખેથી ભગવાન ભજો, સુખેથી તમારે જેટલું કરવું એટલું, તમને ના થાય ને તમે કહી દો કે મારાથી આટલું નહીં થાય, તો તમને કોઈ પરાને ના કે આટલું કર, કોઈને કોઈ સેવા સોંપીને કે ભાઈ આટલું નહીં થાય, મને ભજનમાં વિક્ષેપ કરે છે, સારું ભાઈ ના કરતા હાલો ભજન કરો, એ આ આશ્રમમાં થઈ શકે છે. એટલે મુમુક્ષુ હોય એને શ્રીજી મારા સાધુ કરી દેતા, કારણ કે હજારોને ભગવાન બજાવે. પેલો મુમુક્ષુ હતો, બે જણા ગયા, એકે વિચાર કર્યો કે મારે સાધુ થઈને મહારાજ પાસે રહેવું છે, ત્યારે બીજાએ એમ વિચાર કરેલો કે આપણે મહારાજના દર્શન કરીને પાછા ઘેર આવતા રહેવું છે, આવો વિચાર કર્યો. એકને સાધુ થઈને રહેવાનો, એકે ઘેર આવવાનો, બે મુમુક્ષુ જ છે. જોયું ભગવાનમાં હેજ છે એટલે દર્શને જવું છે, પણ એકે સાધુ થવાનું નક્કી કર્યું, એકે ઘેર જવાનું નક્કી કર્યું પાછા. એમ નિર્ધાર કરીને બેય જણા ટીમણ કરીને ચાલ્યા. તે ચાલતા બે માથોડા ઊંડો રસ્તો આવ્યો, આમ ઊંડો રસ્તો, બે માથા એટલે બે માને ઊભા રહે ને એવો ઊંડો રસ્તો. ત્યાં ચાલતા એક ગાંવ ગયા, ત્યાં સામો સાવી જ ચાલતો આવ્યો દેખાયો, સિંહ હામો મળ્યો. બે જણા ચાલ્યા જઈને હામો સિંહ મળ્યો છે, એ જોઈને જેને મહારાજના દર્શન કરીને પાછા આવવું હતું ને ઘેર, એ બોલ્યો, ભાઈ આપણે પાછા વળો, આ તો હામો સિંહ આવે છે, આપણું કામ કાઢી નાખશે. ત્યારે જેને સાધુ થવું હતું એને કહ્યું, સિંહ આપણને શું કરનાર છે? સાધુ થવા નીકળ્યો તો સાંખ્ય વિચારવાળો હોય, સાધુ થયો એનો સીધો અર્થ શું થયો ખબર? સંસાર માટે મરી ગયો. સાધુ થયો એટલે સંસારની અંદર મર્યા પછી પેલો હાર પહેરાવે ને ફોટાને, એમ સાધુ થયો એટલે સંસારીને તો એને હાર જ પહેરાવી દેવાનો છે ને, કારણ કે એના માટે છે જ નહીં આવે. એ જીવતો છે, બોલતો છે, ચાલતો છે, પણ જે પરિવારમાં એ જન્મ્યો છે, જે પરિવારે એને પાલી પોષીને મોટો જે ઉંમર સુધી કર્યો હોય, જે પરિવારે એને ભણાવ્યો ગણાવ્યો હોય, જે પરિવારે પોતાના કાળજાના ટુકડાની જેમ એને સાચવ્યો છે, એ પરિવાર માટે તો એ મરી જ ગયો છે, આખી જિંદગી માટે મરી ગયો છે. કારણ કે એને નથી એની હામું જોવાનું, એને નથી એની યારે બોલવાનું, જેની યારે તમે બોલી, મરેલા યારે કોઈ બોલી ના શકે, બોલે એની યારે કોઈ સંબંધ રહે? કોઈ સંબંધ ના રહે. તો જે સાધુ થયો ને એ સંસાર માટે મરી ગયો, એટલે તો મરવા જ નીકળેલો હોય. અને સાધુને શ્રીજી મહારાજે આ કપડું આપ્યું ને, આ બે વસ્તુ આપી છે. જો આમ ધામમાં જાય ને તો એ સાધુને બીજું કોઈ કપડું ના ઓઢાડે, આ જ કપડું ઓઢીને મરવાનું. જીવે તો આ દેહ છૂટી જાય તો શ્રીજી મહારાજે કફન ઓઢાડીને જ એને રાખ્યા છે પૃથ્વી પર, કે તમે સંસાર માટે મરી ગયેલા જ છો. આ સંસારમાં બે જ વસ્તુ છે, સ્ત્રી ને ધન. તો સ્ત્રી, ધન, કુટુંબ, પરિવાર, આ બધું તમને છોડાવી દીધું, હવે એ જેને છૂટી ગયો મરેલો જ છે, એને જીવવા જેવું છે જ નહીં. એ જીવે છે ફક્ત ભગવાન માટે, ભગવાનની સેવા માટે. એટલે પેલો જે સાધુ થવા વાળો હતો ને, એને એવું વિચાર્યું કે સિંહ મને શું કરવાનો છે, ઓલાને તો દર્શન કરીને ઘેર જ જવું હતું, એટલે એ તો ભાગવા તૈયાર થયો. ઓલો કે સિંહ મને શું કરનાર છે, ચાલો હું આગળ થાઉં અને મારી પાછળ ચાલ્યા આવજો પેલા બીજાને, કે એમ કહીને મહારાજનું બળ રાખીને એ તો આગળ ચાલ્યો. સાવી જ ભેગો થયો ત્યારે એને પડખે ચડીને કાન ઝાલીને માથે સ્વાર થઈ ગયો. સિંહ હતો ને, એ સિંહના જે સાધુ થાવ ને એ બાજુમાં ગયો અને ઉપર બેહી ગયો સિંહની ઉપર અને કાન ઝાલી લીધા સિંહના. બોલો,
અને ફાડ્યું ગળામાં નાખીને પાછો વાળ્યો. સિંહ આમ આમ જતો હતો, આ લોકોને આમ જવું હતું. તે ફાડ્યું જે ગળામાં, પહેલાં તો આમ પેલું ઓઢી રાખે ને, ફાડ્યું ગળામાં નાખ્યું અને સિંહને પાછો વાળી દીધો, આમ કે આમ મૂકી જાલ, ઘોડો કરી દીધો સિંહનો. આ શાસ્ત્રમાં લખેલી કથા. અને આ સિંહ ને બધા પ્રાણીઓ કેવા છે કે એ સીધે સીધા હાલ્યા જતા હોય, એ ભૂખ્યો ના હોય ને તો કોઈ દી શિકાર ના કરે. બાજુમાં ભલે તમે હો પણ ભૂખ્યો ના હોય તો એ શિકાર ના કરે કોઈ દિવસ. ભૂખ્યો હોય તો જ, ભૂખ્યો ના હોય ને ખાધે પીધે બરાબર એનો થઈ ગયો હોય ખોરાક, તો એ કોઈ દી હુમલો નહીં કરે, એ એના રસ્તે ચાલ્યો જશે. ભલે તમે આમ ચાલ્યા જાઓ, એ આમ ચાલ્યો જાય, એવું એના અનુભવી કહે છે. મને અનુભવ નથી, પણ એના અનુભવી આવું કહે છે કે આવું છે. અને વાસ્તવિકતા આપણે જોઈ પણ છે. મસાઈ મારાના જંગલમાં અમે ગયા હતા ગુરુજી સાથે સંતો, ત્યારે અમે જોયું છે કે એવું છે. પણ એ લોકો જે રોજના અનુભવી હોય ને, એ લોકોના ભય લાગે. આપણે તો એઠા ઉતરીએ તોય ભય લાગે, આપણે તો જોઈએ તોય ભય લાગે. પણ એ લોકોનું એવું છે કે એ લોકો શિકાર નથી કરતા. ખાધેલું હોય એમને ફૂલ પેટ તો ના કરે, પણ જો એને વાંહો બતાવો તમે, આમ ચાલે જાઓ છો ને આમ પાછા ફરી જાઓ, એ વાંહો જોઈ લે તો એટેક કરે. કારણ કે એને ભય લાગે કે આ વ્યક્તિ મારી સાથે કંઈ કપટ કરવા માગે છે. પણ એની સામે નજરથી નજર મેળાઈને તમે નીકળી જાઓ શાંતિથી તો કાંઈ નહીં. પણ જો ફર્યા, એટલે ફર્યા એટલે એ એવું સમજે છે કે આ મારી ઉપર કંઈ કપટ કરશે, એટલા માટે એટેક કરે છે. એટલે આ હામાં જ ગયા, હામાં જઈ ફાડ્યું નાખીને સિંહને પાછો વાળ્યો અને ગળામાં નાખી છ ગાવ સુધી સવારી કરીને ગયા. બોલો, ઘોડાની જેમ સિંહ પર બેહીને ગયા બે. પછી સારો માર્ગ આવ્યો એટલે હેઠા ઉતરીને પાછો વાળી મેલ્યો, સિંહને પાછો મોકલી દીધો. પછી બે જણા ચાલીને વડતાલ મહારાજ પાસે ગયા. તે દંડવટ કરીને પગે લાગ્યા અને ત્યાં ઊભા રહ્યા. ત્યારે જેને ત્યાગી નહોતું થવું એ બોલ્યો, મહારાજ આ મારી સાથે આવેલો એને સાધુ થવું છે. બહુ સુરવીર છે આ તો, અને સાધુ કરશો બહુ સુરવીર થશે. કારણ કે અહીં આવતા હતા ત્યારે માર્ગમાં અમને સિંહ મળ્યો, તે કાન જાલીને છ ગાવ સુધી સવારી કરીને પછી હેઠા ઉતરીને તગડી મેલ્યો. ત્યારે મહારાજ કે ભલે એને સાધુ કરીએ, અને તારે, મહારાજ મારે તો ઘેર જવાનું તમારા દર્શન કરીને, મારે તો છે આને રાખો. તે મહારાજે કાતર મગાવી અને ચોટી કાપીને કહ્યું કે એમને સાવીજનો કાન ઝાલીને સવારી કરી છે, સિંહનું કાન ઝાલીને સવારી કરીને, એટલે એનું નામ કાનડાનંદ સ્વામી. કાન ઝાલે એટલે કાનડાનંદ સ્વામી એનું નામ પાડ્યું. એમ કહીને દીક્ષા આપીને ગોપાળાનંદ સ્વામીને સોંપ્યા. અને ગોપાળાનંદ સ્વામીને કીધું કે આ સાધુને તમારી પાસે રાખજો ને સારા સંસ્કાર આપજો. અને સુરવીર હોવાથી એમને પોતાના ઇન્દ્રિયો અંતકરણને તત્કાળ વશ કરી લીધા. જે સિંહના કાન ઝાલે એને ઇન્દ્રિયો અંતકરણ વશ કરવા કાંઈ કઠણ પડે નહીં. શ્રીજી મહારાજે આવી આવી રીતે સાધુ કર્યા. વિચારો તમે, ક્યાં એ મુમુક્ષુ. હવે કાનડાનંદ સ્વામી આપણે નામ તો સાંભળ્યું હોય, નંદ પંક્તિના 500 પરમહંસોના નામ લખ્યા એમાં કાનડાનંદ સ્વામી સાંભળ્યા, પણ કાનડાનંદ સ્વામીનો ઇતિહાસ આવી ખબર હોય આપણને કે સિંહના કાન ઝાલ્યા હતા એટલે એમનું નામ કાનડાનંદ સ્વામી પાડ્યું, તો આપણને એ સ્વામીનું નામ જ્યારે સાંભળીએ ને ત્યારે ઇતિહાસ ખબર હોય તો સ્વામી યાદ આવે. પણ શ્રીજી મહારાજે કેવા મુમુક્ષુને સાધુ કર્યા. એ મુમુક્ષુ સાધુ થતા પહેલાં કેવા હતા, એને કેટલી બધી ખોજ કરી, ત્યાર પછી એને મહારાજ મળે. એટલે મુમુક્ષુ હોય એને સાધુ કરવા એ ભગવાનને ગમતી વાત છે. તમારે પણ તમારા પરિવારમાં તમારા દીકરા દીકરીઓને ઉછેર કરો ત્યારે એની અંદર મુમુક્ષુતા જો પાંગરેલી હોય ને, એમાં મુમુક્ષુતા પૂર્વ જન્મની એના એના જીવમાં દેખાતી હોય ને હોય, તો આપણો પ્રયત્ન પહેલો એવો હોવો જોઈએ કે આ મહારાજને વરી જાય. આ જગતના જીવોને વરીને વિધવાને વિધુર થવું પડે, એના કરતાં પુરુષોત્તમ નારાયણને વરે ને તો અખંડ સોહાગી થઈ જાય. અને વાસ્તવિકતા તો એવી છે કે એક પ્રકારનો મોહ છે સમાજમાં કે પોતાનો દીકરો કે દીકરી સાધુ થવા નીકળતા હોય ત્યારે ઘણી વખત સમાજને દુઃખ થાય. જેની પાસે સમજણ ઓછી હોય, અથવા તો સમજણ હોય પણ મમતા ને બધું હેત ને માયાનું કારણ ને આ બધું એવું થાય. પણ વાસ્તવિકતા તમે જુઓ ને તો ઘણી વખત એવું છે, વિદેશની અંદર કોઈ છોકરો જઈને સેટ થવાનો હોય, એના બાપા ઇન્ડિયામાં હોય અને ઓલાને વિદેશમાં સ્ટુડન્ટ વિઝા મળ્યા હોય, અને પછી એને અહીંયા આગળ H1 વિઝા થાય, તો એની પર તો એ કોઈને અત્યારે બોલાવી શકે એમ હોય નહીં. તો એ પહેલાં એને આ ખેતી કરતાં કરતાં રાજ્યો, એક છોકરો અમેરિકા છે, 15-20 વર્ષ સુધી કોઈક એવા દેશમાં ગયો હોય ને વિદેશમાં, અને મા બાપ ઇન્ડિયામાં હોય ને આખો પરિવાર,
તો પણ એ ન્યા બેઠા હતા કે રાજીવ એક મારો છોકરો વિદેશમાં છે, આમ તો ભેગા થવાના જ ના હોય, દેહે કરીને ભેગા થવાના નથી, પણ તોય એક એક જાતની માન્યતા કે બસ મારો છોકરો વિદેશમાં છે, તો એમ માને કે મારો દીકરો ને દીકરી મહારાજને ઘેર છે, બહુ મોટી વાત છે, મારો દીકરો ને મારી દીકરી મહારાજને ઘેર છે, પુરુષોત્તમ નારાયણને ઘેર છે, પુરુષોત્તમ નારાયણના ધામમાં છે, કેવડી મોટી વાત. આમ જો વિચારે તો એક હરખો જ છે, પણ માયા એવી છે કે ઓલાની અંદર, અહીં કેટલાક અમેરિકાની અંદર એવા છે 35-40 વર્ષથી ઇલીગલ છે, 45 વર્ષથી ઇલીગલ છે, દેશમાં ગયા જ નથી. આટલી આટલી છોકરીઓ મૂકીને આવે તને, છોકરા મૂકીને આવે, તેના લગ્ન એને અહીંથી ફેસ પેલા વિડીયો કોલથી જોયા હોય લગ્ન, ન્યા લગ્ન થતા એ વિડીયો કોલથી અહીંથી જોયા હોય, ન્યા પત્નીએ છોકરા મોટા કર્યા, પરણાવ્યા, હજારોની સંખ્યામાં છે આવા, ન્યા પરણાવી દીધા છોકરા છોકરી, આ ખાલી 2 વર્ષના છોકરા છોકરી મૂકીને આવ્યા હતા. એવા લોકો મને કેટલા મળ્યા, 20-25 માણસો મને મળ્યા હશે અત્યાર સુધી. અને આપણે કહીએ કેટલા વર્ષથી, તો કે 35 વર્ષથી અહીં ખેતરોમાં કામ કરતા હોય છે, 40 વર્ષથી તો કે સ્વામી દીકરીના લગ્ન છે, તમે હું નથી જવાનો, કે લગ્નનો ખર્ચો ને બધું કરવું પડે ને. કેટલા વર્ષે મૂકીને આવ્યા હતા, 2 વર્ષની છોકરી હતી ત્યારે મૂકીને આવ્યા હતા, 2 વર્ષની દીકરી 22-24 વર્ષની થઈ એને ન્યા પેલી માં પરણાવે અને બાપ અહીં ખેતરમાં કામ કરે અને ન્યા રૂપિયા મોકલે તો એ બધાને એકાબીજા જોડે હાલે જ. બોલો, કોઈને એવું નથી થયું બાપાનો વિયોગ છે, કોઈને થયો, કોઈને થાય પતિનો વિયોગ, કારણ કે મહિને $1,000-2,000 રૂપીઝ મળી જાય ને ન્યા. એટલે બધા એકાબીજા જોડે જે વિડીયો કોલથી, ફેસબુકથી, જે મીડિયાથી, જેમ રાજી થતા હોય ફોનથી, પણ બધાને એમ છે કે અમે બધા સુખી છીએ. હાલો, અહીં આગળ ઓલો વ્યક્તિ ધામમાં જતો રહે, મરી જાય તો અહીં એનો કોઈ સંબંધી ના હોય અને સંબંધી બધા દેશમાં હોય તો એનો અગ્નિ સંસ્કાર કરવા અહીં કોણ આવે? કોઈ ના આવે. કેવો માયાનું આખું, તમે જુઓ તો માયાનો આખો મોહનું એ કેમેરો જ્યારે આપણા હાથમાં આવે ને ત્યારે ખબર પડે કે સંસારનું સ્વરૂપ આમ જ છે, આમાં તો ભજન કરીને પૂરું કરવાનું છે, બાકી આમ જ છે. આવું વિચારે એ સત્સંગથી ખબર પડે, આ કેમેરા સત્સંગની અંદર ફિટ થયેલા છે, બાકી દુનિયામાં તો ક્યાંય કોઈને ખબર પડે એવી જ નથી, બધાએ વયા જાય છે એની અંદર. એટલે શ્રીજી મહારાજે આ કામ કર્યું, મુમુક્ષુને સાધુ કરતા, નંદ પદવી એને આપતા, એવી રીતે આજે મોટા પુરુષો પણ એ કાર્ય કરે છે, મોક્ષુને સાધુ કરે છે, સાધુ કરીને એને સમાજની સેવાની અંદર જોડે છે. મોટા પુરુષોનું આ કાર્ય છે, આ કાર્ય છે. ગુણાદિત્યાનંદ સંઘે બાપના હૈયામાં સ્ત્રી તે પોતાના છોકરાને સ્ત્રી જ આપે, બાપ એવું જ વિચારે છોકરો મોટો થાય એટલે લાડે કોડે પરનાવી દો, કારણ કે એના હૈયામાં સ્ત્રી છે અને સાધુના હૈયામાં ભગવાન છે, તે જીવને ભગવાન આપે. સાધુ એમ જ કે સાધુ થવું જ પહેલાં તારે, સાધુ થવું હોય તો પહેલો ઓપ્શન, જો ના થવું હોય તો પછી બીજું થાય, પણ સત્સંગ રાખજે. સાધુ એમ જ કહેવાના મુમુક્ષુ હોય એને. અને ઘણા બધા મુમુક્ષુ આ પૃથ્વી પર એવા છે કે જે લોકો ખરેખર સાધુ થાય એવા હોય છે, પણ એને જે તે સમયે સમાજે સહકાર ના આપ્યો, એના મા બાપે સહકાર ના આપ્યો, એના કુટુંબ પરિવારે સહકાર ના આપ્યો, અને એ મુમુક્ષુ પછી ટળી જાય. એની મુમુક્ષુતા હોય ખરી, એમાં પડી જ હોય તો જ એ એકવાર તૈયાર થાય, પણ તૈયાર થયો પણ સમાજે એને સહકાર ના આપ્યો, એના કુટુંબ પરિવારવાળાએ સહકાર ના આપ્યો, હવે મોટો સાધુ થવાવાળો. આપણે ત્યાં ખાવાની ખોટ છે તે સાધુ થવાનું, ખાવા નથી મળતું સાધુ થવાનું, જેને ખાવા ના મળતું હોય એ બધા બાવા થાય. આપણે તો ગાડીઓ છે ઘરની, મર્સિડીઝ 2 પડી છે, આપણે એવું કરો સાધુ થવાનું? ભૂખ્યા બધા ભલે થતા, જેની માં મરી ગયો સાધુ થાય, જેનો બાપ મરી ગયો સાધુ થાય, જેને કુટુંબ પરિવાર સંબંધ ના હોય, જેને લાડે ગોળે કોઈ મોટા ના કરે એ બધા સાધુ થાય. આપણે શું જરૂર છે? તને તાવડો મોટો કર્યો, બનાવી ગણાવીને મોટો ડોક્ટર કરવો છે, સાધુ થવા નીકળી પડ્યો? આમ કરી મુમુક્ષુની મુમુક્ષુતાને અડસાવી નાખે. એટલે પછી દુનિયાનો પ્રવાહ તો હાલ્યો જ જાય છે, એ પ્રવાહમાં પેલો મુમુક્ષુ આમ વયો જાય, એ માયાના પ્રવાહમાં ક્યાંના ક્યાં કિનારે નીકળે, ક્યાં પુરુષોત્તમનો કિનારો આવી જવાનો હતો એને સંસારીઓ ભેગા થઈને પાછો નાખે ને માયાના પ્રવાહમાં, એ કયા કિનારે નીકળે? ના સત્સંગમાં રહે, ના સમાજમાં રહે, ના મા બાપની સેવા કરે એવો રહે, આવી દશા થાય. આવું જ દેખાય છે, નજરો એ દેખાય છે કે જો આ ભગવાનના સાધુ થવાના માર્ગે નીકળ્યો હોય તો આ કેવો રૂડો થાત, એની જગ્યાએ આને આમ કર્યો તો આ સંસારમાં ક્યાંનો ક્યાં વહી જશે, નહીં મા બાપનો રહે, નહીં કોઈનો રહે. કાલ લગ્ન કરશે ને એની સ્ત્રી આવશે, સ્ત્રી પુરુષ 2 જતા રહેશે, મા બાપ ત્યાંના ત્યાં,
એવું છે. અને આજ તો શું છે, આ કળિયુગની અંદર બધા વિચારીને એવું બેઠા છે. આજે કોઈને પોતાનો છોકરો મને પાણી પાસે જ એવા વિશ્વાસ કોઈ અત્યારે વિદેશમાં રાખતું નથી. બધાય મેન્ટલી એવા પ્રિપેર હોય છે કે આપણે આપણી રીતે આપણી તૈયારી રાખવાની, છોકરાને મોટા કરી દેવા, બનાવી દેવા, પરણી જાય પછી એમને જેમ કરવું એમ કરે, આપણે છૂટા ને એ છૂટા. બધાય મેન્ટલી રીતે આવું વિચારીને બેઠા હોય છે. ભલે કદાચ થોડી ઘણી લાગણી આપણી ઇન્ડિયાની પેલી હોય, પદ્ધતિ પ્રમાણે એમ રહે, પણ મેન્ટલી અંદર તો આવું 100% નક્કી કરી દીધું હોય છે કે આપણને કદાચ પાણી ના અપાય, ચિંતા કરવાની નથી, આપણે આપણું કરી લેવાનું છે. પણ મુમુક્ષુ હોય, એને સાધુ કરતા હોય, સાધુ થતા હોય, તો એને સાધુ કરવામાં થવામાં મદદરૂપ થવું જોઈએ. આપણા પરિવારોમાં ઘણા બધા ભક્તો એવા છે જેને વંદન કરવા યોગ્ય છે, કે જે પોતાના પુત્રને અને પુત્રીને આવા સંસ્કારો આપે છે, ઘણાએ આવા સંસ્કાર આપીને મહારાજને સોંપી પણ દીધા છે. એની હિંમત, એને પોતાના દીકરા દીકરીઓના ઉછેર પાછળ કેટલી મહેનત કરી હશે કે જે દીકરાઓને એ ઉછેરી અને આમ દેવા હોય તો આમ દઈ શક્યા, અને ઓલા છોકરાઓ આમ આવી શક્યા. એને મા બાપે તો દઈ દીધા, પણ તરત ઓલો છોકરો એ આવી શક્યો. આવા દેશોમાં ઉછરેલા છોકરાઓ, એ મા બાપે કેટલી કાળજી લીધી હશે એ છોકરાની, કેટલી લીધી હશે. હું માનું છું કે છોકરાઓ કોઈ એવા ત્યાગ કરશે, કોઈ એવી દીકરીઓ ત્યાગ કરે ને, એના કરતાં એના મા બાપનો ત્યાગ મોટો છે. કારણ કે એને આ સમાજની વચ્ચે છોકરાઓને ઉછેર્યા હોય અને આવા આવા દેશમાં ઉછેર્યા હોય ને એ છોકરાઓને મા બાપ એમ કે આવે બેટા જા ભગવાનની સેવામાં, અને ઓલો છોકરો કે છોકરી હોય એ સેવાની અંદર ભગવાનની સેવામાં નીકળી જાય, આ બંનેને ધન્યવાદ છે. પણ એ નીકળતો જે છોકરો હશે કે છોકરી હશે ને, એના કરતાં એના મા બાપને કરોડો ધન્યવાદ છે જેને એવી રીતે ઉછેર કર્યો. કેટલો અઘરો છે આ વોટ્સએપના ફેસબુકના જમાનામાં છોકરાનો એવી રીતે ઉછેર કરવો કે ભાઈ જા તું ભગવાનની સેવામાં, નામ છોકરો હાલતો થઈ જાય, એવી રીતે ઉછેર કરવો. એ મા બાપે કેટલી કાળજી એ છોકરાને લીધી હશે, હજુ મને કલ્પનામાં નથી બેસતું કે જે મા બાપો એ રીતે ઉછેરતા હશે એને કેટલું કઠણ પડે, કેટલું કઠણ પડે. અહીં ત્યાગાશ્રમમાં આવ્યા પછી સાચવવું અઘરું પડે, તો ત્યાં આગળ એને સાચવવા કેવી રીતે સાચવ્યા હશે કે છોકરા સીધામાં હાલતા જ થઈ જાય, મા બાપ કે જાઓ સાધુ થવા, અને ગુરુજી જેવો મોટા પુરુષ કે આલો સાધુ થવા, અને તરત આમ હાલતા થઈ જાય, એવું તો બહુ શક્ય બને નહીં. આ જ મહારાજનું પ્રગટપણું છે. મહારાજનું પ્રગટપણું કોઈને સમજાય કે ના સમજાય, સત્પુરુષનું પ્રગટપણું સમજાય કે ના સમજાય, આટલી ઘટના જેને સમજાઈ જાય ને, એને મહારાજને મોટાનું પ્રગટપણું તરત સમજાઈ જાય. સ્વામી મહારાજે નંદ પદવી સાધુને આપી, નંદ પદવીના સાધુ કર્યા, અને પછી મહારાજ કહે દેશ પ્રદેશ ફરજો દ્રગે ડીઠા છે, સ્વામી નારાયણ ઉચરજો દ્રગે ડીઠા છે, કથા કીર્તન જે કાવે દ્રગે ડીઠા છે, સુને હરે હરે કરી બાવે દ્રગે ડીઠા છે. મહારાજ કે સ્વામિનારાયણ નામ ઉચ્ચરજો, દેશ પ્રદેશમાં ફરજો, અને જીવ પ્રાણી માત્રને મારું સ્વરૂપ ઓળખાવજો. આવું મહારાજ સાધુ કરીને મુમુક્ષુઓને ઉપદેશ આપતા અને દેશ પ્રદેશમાં ફરવા મોકલતા, એવું નિષ્કુળન સ્વામી આ હરિસ્મૃતિ ગ્રંથની અંદર 28 કડી સુધી આપણને મહારાજની મૂર્તિનું રસપાન કરાવ્યું છે. ઘનશ્યામ